विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। चैप्टर नंबर 5 पृष्ठ रसायन विज्ञान। चैप्टर ना अंतनी अंदर थी, घना बदा अंतनी नजीक थी, अंत में तो नहीं पण अंतनी घना बदा नजीक थी। आपणे वात करवानी छे आपणे द्रव अनुरागी सोल नु स्कंदन। टॉपिक कंईक आपने आवो आपेलो छे। शुं आपेलुं छे? द्रव अनुरागी सोलनु स्कंदन, बराबर। जो अत्यार सुधी जे आपणे वात करी थी आगळ थी क्यांथी, तो कि ज्यांथी आपणे कलिलनी बनावट विना, ते दिवसे मैं तमने कीधुं हतुं, त्यारे लेक्चरमां कीधुं हतुं कि ए आपणे द्रव विरागी कलिल बनावी छे। द्रव अनुरागी तो सिम्पल बनी जाय, कि विक्षेपित कलामां विक्षेपण माध्यम नाखो, सिम्पल एवं हलाव, कलिलमय द्रावण बनी गयुं। स्टार्च छे, गुंदर छे, आ बधा सीधा एमने बनी जाय, आमां कोई बहु मेहनतनी वस्तु नथी। पण जे द्रव विरागी सोल हता एमां आपणे घणी बधी मेथडो करवी पड़ती हती। विद्युत विभाज्य उमेरवुं पड़े, हलावू पड़े, कोई बीजी पद्धतिओनो उपयोग करवो पड़े। तो ત્રણ पद्धति द्वारा आपणे बनाव्युं तेने तमने याद हशे, रासायनिक पद्धति, पेप्टीकरण अने विद्युतीय विक्षेपण। तो ए बनाव्युं तो शुं हतुं? तो के द्रव विरागी कलिल। त्यार पछी एमांथी अशुद्धि दूर करी, तो ए पण शेमांथी हती? तो के द्रव विरागी कलिलनी अंदर हती, बराबर। आपणे शुद्धिकरण कर्युं हतुं तेनी हती। त्यार पछी तो के आपणे भण्या के भई एना कलिलना गुणधर्म, तो ए पण द्रव विरागी कलिलनी अंदर ज हतुं, कारण बनाव्यो तो एने ज, तो एना गुणधर्म आपणे जोईए तो 6-7 गुणधर्म। अने त्यार पछी हवे मारे जे वात करवी छे त्यारे एने आपणे आगळना लेक्चरमां एवी वात करी हती कि द्रव विरागी सोलमां स्कंदन थाय तो क्या क्या कारणोसर थाय, एनी पण आपणे चर्चा करी हती कि भई केवी रीते स्कंदन पामे। तो स्कंदन करता आयन अथवा तो ઉણત કરતા આયન છે એની પણ ચર્ચા કરી હતી આગળના લેક્ચરની અંદર। તો કેવી રીતે આ બધી વસ્તુઓ છે, બરોબર, એ દ્રવ વિરાગીની અંદર થાય એની આપણે વાત કરી, કેવી રીતે બનાવવામાં આવે, શુદ્ધિકરણ કેમ થાય, કેવા કલિલના ગુણધર્મ હોય, તે 7 ગુણધર્મ આપણે જોયા હતા। એના સંખ્યાત્મક ગુણધર્મ છે, ટિન્ડલ અસર છે, રંગ છે, બ્રાઉનિયન ગતિ છે, કલિલ કણ પરનો વીજભાર છે, બરોબર। આવી બાબતો છે એની આપણે ચર્ચા એ આગળના લેક્ચરની અંદર કરી હતી, બરોબર છે। ત્યાર પછી અત્યારે મારે હવે શું કહેવું છે, ખબર, દ્રવ અનુરાગી સોલનું સ્કંદન। ઓલું સ્કંદન થયું હતું, આપણે છેલ્લો ટોપિક છે એ જોયા, તો શું જોયું? તો સ્કંદન જ જોયું હતું, સ્કંદન થયું હતું, પણ એ સ્કંદન કોનું હતું? તો કે એ સ્કંદન હતું દ્રવ વિરાગી સોલનું, બરોબર। અહીંયા આપણે હવે વાત કરી છે દ્રવ અનુરાગી સોલની, કે કેવી રીતે દ્રવ અનુરાગી સોલમાં સ્કંદન થાય। તો પહેલાં તો હું તમને એ સમજાવી દઉં કે દ્રવ અનુરાગી સોલ એટલે કેવું, દ્રવ અનુરાગી સોલ એટલે કેવો, તો કે લાયોફિલિક। મેં તમને આગળ કીધું હતું સ્ટાર્ટિંગ કીધું તો કલિલનું ત્યારે, કે દ્રવ વિરાગી અને દ્રવ અનુરાગી એટલે બીજું કાંઈ નહીં, લાયોફોબિક અને લાયોફિલિક। લાયોફિલિક એટલે દ્રવ અનુરાગી, લાયોફોબિક એટલે દ્રવ વિરાગી, બરોબર છે। પ્રવાહીને આકર્ષે તો દ્રવ અનુરાગી, પ્રવાહીને અપાકર્ષે તો દ્રવ વિરાગી। આ બાબતની આપણે ચર્ચા કરેલી હતી। પ્રશ્ન આપને થાય કે સર આમાં સ્કંદન કેમ છે, આ તો સીધું બની જ જાય છે, દ્રવ અનુરાગી કલિલ તો સીધો બની જાય છે, તો આની અંદર સ્કંદન કેવી રીતે થાય? તો કે ભાઈ દ્રવ અનુરાગી સોલની અંદર સ્કંદન થાય અથવા તો સ્કંદન કેવી રીતે થાય, એના માટે ખાસ કરીને કલિલ પાસે બે ગુણધર્મ હોય। દ્રવ અનુરાગી જે સોલ હોય એ દ્રવ અનુરાગી સોલના કલિલ પાસે બે ગુણધર્મ હોય। ક્યાં ક્યાં બે ગુણધર્મ હોય? તો કે પહેલો ગુણધર્મ એ કલિલ કણ પરનો વીજભાર, આ બે ગુણધર્મ હોય દ્રવ અનુરાગી સોલ પાસે। અને બીજું દ્રાવક યોજન, બીજું દ્રાવક યોજન। દ્રાવક યોજન એટલે શું? તો કે કલિલનો કણ છે ને એ પાણીની અંદર, તો વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી હોય તો વિક્ષેપિત કલાનો કણ છે ને પાણીની અંદર એ ગોઠવાઈ ગયો, મતલબ એની ફરતે પાણી નાણું હોય। દાખલા તરીકે હું જો તમને સિમ્પલ એક્ઝામ્પલ સાથે ચર્ચા કરાવું, તો માનો કે આપણી પાસે આ એક પાત્ર છે, બરાબર। દ્રાવક યોજન એટલે શું, એને શબ્દ તમને સમજાવું, માનો કે આ પાત્રની અંદર વિક્ષેપણ માધ્યમ મેં લીધું છે, આ બ્લુ કલરનું છે એ શું છે? તો કે વિક્ષેપણ માધ્યમ છે। આ માનો કે આપણો કલિલના કણો છે, આ બ્લેક કલરથી જે દર્શાવું છું એ શું છે? તો કે એ કલિલના કણો છે।
હવે આમાં દ્રાવક યોજન એટલે શું થાય ખાસ કરીને? તો કે ભાઈ વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ આની વચ્ચે આકર્ષક આંતરક્રિયા જે હોય, આપણે કહેતા કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે આકર્ષક આંતરક્રિયા થાય તો અને તો જ માત્ર દ્રાવણ બને, નહીતર બની શકે નહીં. તો સેમ વસ્તુ અહીંયા દ્રાવક યોજન એટલે બીજું કંઈ નથી કે આ કલીલના કણો જેની સાથે જે વિક્ષેપન માધ્યમના કણો કે વિક્ષેપિત કલાનો કણ એટલે કલીલનો કણ એની સાથે વિક્ષેપન માધ્યમના કણ વચ્ચે જે આકર્ષક આંતરક્રિયા હોય બરોબર, એના કારણે જે સ્થાયીતા મળે એ દ્રાવક યોજન થાય. તો આ આ બે ગુણધર્મ છે એ ક્યાં કારણોસરના છે? તો કે દ્રવ અનુરાગી સોલ હોય એ એ દ્રાવણની અંદર કે એ કલીલમય દ્રાવણમાં આ બે પ્રકારના ગુણધર્મ હોય. જો આ બંને ગુણધર્મને દૂર કરી દેવામાં આવે, આ બંને ગુણધર્મને કોઈ પણ રીતે દૂર કરવામાં આવે તો કલીલ છે એનું સ્કંદન થાય. બરોબર, આ બંને ગુણધર્મને તમે કાઢી નાખો અથવા તો એમ કહી કે ઉપરના બંને ગુણધર્મોને દૂર કરતા દ્રવ અનુરાગી સોલનું સ્કંદન થાય. કે ઉપરના બંને ગુણધર્મ છે, આપણે કીધું કલીલ કણ ઉપર વીજભાર હોય અને દ્રાવક યોજન હોય, આ બંને ગુણધર્મ જો દૂર કરી નાખો ને તો કલીલના સોલ છે એનું સ્કંદન થઈ શકે. બરોબર, હવે કલીલના સોલનું સ્કંદન કરવા માટે બે પરિબળો છે. પહેલું વિદ્યુત વિભાજ્યનું ઉમેરણ અને બીજું યોગ્ય દ્રાવકનું ઉમેરણ. કે આ દ્રવ અનુરાગી સોલ બની ગયો આપણી પાસે. દ્રવ અનુરાગી એટલે તમને ખબર છે કે ભાઈ વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ તમે નાખો એટલે ફટાફટ ઓકે વ્યવસ્થિત જેને તમે કહો બરોબર એ દ્રવ અનુરાગી સોલ છે. બરોબર, તો ઉપરના બંને જે ગુણધર્મ છે એને તમે દૂર કરી દો, કોઈ પણ રીતે દૂર કરી દો એટલે સોલનું સ્કંદન થઈ શકે. હવે સોલનું સ્કંદન કરવા માટે શું કરવું પડે? તો કે વિદ્યુત વિભાજ્ય ઉમેરવું પડે અને યોગ્ય દ્રાવક છે એને ઉમેરવો પડે તો સોલનું સ્કંદન થાય, નહીંતર સોલનું સ્કંદન થઈ શકે નહીં. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે આ કલીલ દ્રાવણ છે તો આની અંદર આ જે છે એ વિક્ષેપન માધ્યમ તરીકે પાણી છે. બરોબર, અને આ વિક્ષેપિત કલા છે તમારી. શું છે એ નથી કહેતો, વિક્ષેપન માધ્યમ તરીકે કોણ છે? પાણી. બરોબર છે, હવે આની અંદર હું ઉપરથી આલ્કોહોલ અથવા એસિટોન ઉમેરું. શું ઉમેરું? આલ્કોહોલ અથવા એસિટોન. આનો મતલબ શું થયો કે હવે આ કલીલ જે છે ને આ આલ્કોહોલ એસિટોન ઉમેરા પહેલા કે વિક્ષેપન માધ્યમ તરીકે પાણી છે એટલે આને જળ અનુરાગી કલીલ કહેવાય. મેં તમને આગળ કીધું કે જો દ્રવ અનુરાગી બરોબર એમાં જો વિક્ષેપન માધ્યમ તરીકે પાણી હોય તો શું કહેવાય? જળ અનુરાગી કલીલ કહેવાય. કે જળ અનુરાગી કલીલમાં આલ્કોહોલ અથવા તો એસિટોન ઉમેરવામાં આવે બરોબર તો એ સ્કંદન કરવા માટે યોગ્ય થઈ જાય. કારણ શું થાય? તો કે હવે જો મેં એની અંદર આલ્કોહોલ કે એસિટોન ઉમેરો ને એટલે જે તમારો કલીલનો કણ છે ને એ કલીલનો કણનું નિર્જલીકરણ થઈ જાય. શું થઈ જાય? એનું નિર્જલીકરણ. સર આમાં કંઈ સમજાણો ને કલીલના કણનું નિર્જલીકરણ કેમ થયું? હું સમજાવું તમને કે વિક્ષેપન માધ્યમ પાણી છે, વિક્ષેપિત કલા તરીકે તમારો કલીલનો કણ છે તો આ કલીલનો કણ છે એ કોની સાથે આકર્ષક આંતરક્રિયા કરતો હશે? તો કે પાણી સાથે. એનો મતલબ એની સાથે પાણી જોડાયેલું છે, એની સાથે પાણી જોડાયેલું. કારણ કે આ કોઈ આયન છે, કારણ કે તમને ખબર છે કલીલનો કણ છે એની ઉપર વીજભાર હોય એ પછી ધન વિદ્યુત ભાર હોય અથવા તો ઋણ વિદ્યુત ભાર હોય. તો આ ધન અથવા તો ઋણ વિદ્યુત ભારની સાથે આની પાસે પાણી છે એની ફરતે જોડાયેલું હોય એટલે આ કલીલનો જે કણ છે ને બરોબર એનું જળ વિભાજન થયેલું એ પાણીવાળો હોય. આખો કેવો હોય? એ આખો પાણીવાળો, એની ફરતે પાણીના અણુ જોડાયેલા હોય. હવે તમે એની અંદર આલ્કોહોલ કે એસિટોન નાખો એટલે પ્રશ્ન શું થતો કે હવે એ જળ વિભાજન સોરી પાણીવાળો રહેવાનો નથી, પાણી વગરનો થઈ જશે. પાણી વગરનો થઈ જશે એનો મતલબ શું થયો? તો કે એનું નિર્જલીકરણ થઈ ગયું. શું થઈ ગયું? સપોઝ હું તમને એમ કહું કે માનો કે મારી પાસે મીઠું છે અને આ મીઠાની અંદર હું પાણી નાખું તો તમને ખબર છે ક્યાં ક્યાં આયનો મળે? તો કે એન એ પ્લસ, પણ હું અહીં લખું છું એક્વિયસ, પ્લસ સી એલ માઇનસ, હું અહીં લખું છું એક્વિયસ. આ એક્વિયસનો મતલબ શું થાય? તો કે એન એ પ્લસ આયન છે એ જળયુક્ત છે. કેવો છે? એ જળયુક્ત છે, જલીય દ્રાવણમાંનો એન એ પ્લસ છે. તો સેમ અહીંયા કે વિક્ષેપન માધ્યમ તરીકે મેં પાણી લીધેલું છે અને એની અંદર કલીલનો કણ છે, માનો કે કોઈ પણ કલીલનો કણ હોય, કાં તો એ ધન હશે ને કાં તો એ
ऋण હશે તો એ પણ આની જેમ જળયુક્ત થયેલો હશે. શું થયેલો હશે? એ જળયુક્ત થયેલો હશે. અને આ જળયુક્ત થયેલો છે એમાં હું આલ્કોહોલ અથવા તો એસિટોન નાખું એટલે હવે જળયુક્ત નહીં રહે, કાં તો એ આલ્કોહોલ વાળો થઈ જશે અથવા તો એ એસિટોન વાળો થઈ જશે. એટલે હું એવું બોલું છું કે જો જળ અનુરાગી દ્રાવણ કલીલમાં આલ્કોહોલ કે એસિટોન ઉમેરવામાં આવે તો કલીલનો કણ છે એનું શું થાય? તો કે કલીલના કણનું નિર્જલીકરણ થાય. હવે નિર્જલીકરણ થઈ ગયું તો કે હા, અને હવે તો એમાં થોડા પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરો એટલે એનું સ્કંદન થઈ જાય. પાણીવાળો હોય તો સ્કંદન ન થાય. કારણ શું કામે? તો કે તમે વિદ્યુત વિભાજ્ય નાખો તો એ વિદ્યુત વિભાજ્યની ફરતે પણ પાણી જોડાઈ જાય. કારણ કે આ તો જળ અનુરાગી છે, એની અરે ફટાફટ મિશ્ર થઈ જશે. ઓલો પાણીવાળો નથી અને હવે તમે એમાં ઓલું નાખો એટલે એની સાથે આકર્ષણ બળ કરે, નહીતર કરી શકે નહીં. કારણ કે આ તો વિદ્યુત વિભાજ્ય પણ પાણીની અંદર ઓગળે, આરામથી ઓગળી શકે એમ આ દ્રવ જળ અનુરાગી છે એટલે એ પણ પાણીમાં આરામથી ઓગળે છે તો સ્કંદન થાય નહીં. પણ સ્કંદન ક્યારે થાય? તો કે તમે વિક્ષેપણ માધ્યમ પાણીને બદલે તમે આલ્કોહોલ કે એસિટોન કરી નાખો એટલે હવે ઉલટું થયું ને. આલ્કોહોલ ને એસિટોન તમે કરી નાખો એટલે હવે શું થઈ ગયું? તો હવે ઓની યારે મેચ આવશે નહીં, નહીં મેચ આવે એટલે શું કરશે? એ સ્કંદનમાં પરિણમશે. બરાબર છે? ઓકે, આપણે વાત કરીએ અહીંયા શું કરીએ કે ભાઈ જળ અનુરાગી કલીલમાં આલ્કોહોલ અથવા એસિટોન ઉમેરવામાં આવે તો કલીલ કણ કલીલકણનું નિર્જલીકરણ થાય છે. જો તેમાં થોડા પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે આવે તો દ્રવ અનુરાગી કલીલ તો જળ અનુરાગી કલીલ સ્કંદન પામે છે. શું પામે છે? એ સ્કંદન પામે છે. કારણ કે માનો કે આ કલીલના કણ છે એ પાણીવાળો છે, હવે એમાં પાણીને બદલે આલ્કોહોલ કે એસિટોન નાખો છો એટલે અહીંયા હું તમને લખી શકું એક્વિયસને બદલે આલ્કોહોલિક અથવા તો એસિટોનિક. બરોબર? હવે એમાં ઉપરથી વિદ્યુત વિભાજ્ય નાખો એટલે કલીલ ઉપર માનો કે ધન વિદ્યુત ભાર હોય તો એ પાણી સાથે તો આકર્ષકાંતર ક્રિયા નહીં કરે, કારણ કે પાણી તો છે નહીં, ત્યાં કોણ છે? આલ્કોહોલ કે એસિટોન. જેમ આ દ્રવ અનુરાગી કલીલ હતો હવે એ આલ્કોહોલિક કલીલ થઈ ગયો એટલે એ આલ્કોહોલિક આજે કલીલનો કોણ હતો વિક્ષેપિત કલાનો, એ જેવી રીતે પાણી સાથે આકર્ષક આંતરક્રિયા કરતો હતો એવી રીતે એ આલ્કોહોલ સાથે કરી શકવાનો નથી. એટલે એ શું કરશે કે ઉપરથી તમે વિદ્યુત વિભાજ્ય ઉમેરશો. હવે વિદ્યુત વિભાજ્યની અંદર ધન વિદ્યુત ભાર પણ હોય અને ઋણ વિદ્યુત ભાર પણ હોય. જો તમારો કલીલ ધન હોય તો ઓલા ઋણ સાથે જોડાશે, જો ઋણ હોય તો સામેના ધન સાથે જોડાશે. ધન અને ઋણ જોડે એટલે શું થઈ જાય? સ્કંદનને પ્રેરણા મળે. ઓકે, ચાલો આ વાત કરી આપણે દ્રવ અનુરાગી સોલના સ્કંદન માટે. ત્યાર પછીની મારે વાત કરવી છે, તમને આપ્યું છે કલીલનું સંરક્ષણ. શું કીધું છે? કલીલનું સંરક્ષણ. બરોબર? કે કલીલનું રક્ષણ કઈ રીતે થઈ શકે એની આપણે વાત કરવી છે. બરોબર? તો પહેલા તો આપણે જોવાનું છે કે આપણી પાસે બે પ્રકારના કલીલ છે, દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી. આ બેમાંથી વધુ સ્થાયી કોણ? તમને સીધી ને સિમ્પલ ખબર છે કે દ્રવ અનુરાગી સોલ છે એ દ્રવ વિરાગી કરતાં વધુ સ્થાયી છે. શું કામે? તો કે ભાઈ આમાં તમારે કાંઈ હળી કરવાની જરૂરિયાત રહેતી નથી, એમાં તમારે ઘણી બધી મેથડ છે એ અપનાવવી પડે. તો આ પહેલી વાત એ થઈ. બરોબર? શું? કે દ્રવ અનુરાગી કલીલ છે એ દ્રવ વિરાગી કલીલ કરતાં વધુ સ્થાયી હોય. હવે આ પાછળનું કારણ શું? પહેલી વાત આપણે મેં તમને એવી કીધી કે દ્રવ અનુરાગી કલીલ દ્રવ વિરાગી કલીલ કરતા વધુ સ્થાયી હોય છે. હવે આવું થવા પાછળનું કારણ શું?
કે દ્રવ અનુરાગી કલીલ દ્રવ વિરાગી કરતાં શા માટે વધુ સ્થાયી હોય? તો જોવો કે માનો કે આપણી પાસે આ એક પાત્ર છે, આ પાત્રની અંદર હું વિક્ષેપણ માધ્યમ લઉં છું, માનો કે પાણી લીધું મેં, વિક્ષેપણ માધ્યમ તરીકે શું લીધું મેં? પાણી લીધું, અને આની અંદર હું આ કલીલના કણો છે એ લઉં છું. આ કલીલ કોણ છે? તો દ્રવ અનુરાગી સોલની સ્થાયીતા જે છે એ સ્થાયીતાનું સૌથી મોટું કારણ એ છે કે માનો કે આ કલીલનો કોણ છે તો એની આસપાસ આવી રીતે આ પાણીના અણુઓ છે ને એની ફરતે જોડાઈ જાય, એટલે કલીલનો કોણ છે ને જળયુક્ત થઈ જાય વિપુલ પ્રમાણમાં. કારણ કે વિક્ષેપિત કલાના કણો ઓછા હશે ને વિક્ષેપણ માધ્યમ છે એ વધુ હશે, એટલે સીધી વાત છે કે વિક્ષેપિત કલાનો કણ છે એ વધુ વિપુલ પ્રમાણની અંદર વિક્ષેપણ માધ્યમની અંદર જોડાયેલો છે, બરાબર છે. અને આ બે વચ્ચે આકર્ષક આંતરક્રિયા સારી થઈ શકે એટલે સીધી સ્થાયીતા એ મેળવી જશે. સૌથી મોટો મુદ્દો આ છે કે આની અંદર વિપુલ પ્રમાણમાં આ વિક્ષેપ જળયુક્ત થયેલો હોય. શું થયેલો હોય? વિપુલ પ્રમાણમાં જળયુક્ત થયેલો હોય, બરોબર. સેકન્ડ વન, જળયુક્ત થયેલો હોય. મેં તમને આમ કીધું એમ અહીંયા કે એને પ્લસ અને સીએલ માઇનસની અંદર જેમ આપણે કીધું કે એને એનએસીએલમાં હું પાણી નાખું તો એને પ્લસ આયન સીએલ માઇનસ આયન એ આ રીતે આપણે બંને આયનો છે એ છૂટા પડેલા છે એ જોવા મળે, બરોબર. તો આ પહેલી વાત કરી કે વિપુલ પ્રમાણમાં એ જળયોજિત થયેલો હોય, બરોબર છે. એનો મતલબ એમ થાય કે આ જે કલીલનો કણ છે ને એની ઉપર આખો એકમ ઢાંકણું થઈ ગયું, એની ફરતે આખું વર્તુળાકાર ગોઠવાઈ ગયું. બીજી વાત કે દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગીની અંદર, કે જ્યારે દ્રવ અનુરાગી કલીલની અંદર દ્રવ વિરાગી કલીલ ઉમેરવામાં આવે, શું કરવામાં આવે? જ્યારે દ્રવ અનુરાગી કલીલમાં દ્રવ વિરાગી કલીલ ઉમેરો અથવા તો દ્રવ વિરાગીમાં તમે દ્રવ અનુરાગી કલીલ ઉમેરો, આવું જ્યારે કરો ત્યારે શું થાય? તો કે દ્રવ વિરાગી કલીલનો કણ છે ને એની ફરતે દ્રવ અનુરાગી કલીલના કણો છે ને એ જમા થઈ જાય. જેમ અહીંયા આ પાણીના કણો જેમ જમા થઈ ગયા ને એમ શું થાય ખબર છે? કે જ્યારે દ્રવ વિરાગી કલીલમાં તમે ગમે એમાં ગમે નાખો અથવા તો દ્રવ અનુરાગી કલીલમાં અનુરાગી કલીલમાં અથવા તો સોલમાં દ્રવ વિરાગી કલીલ ઉમેરવામાં આવે ત્યારે દ્રવ વિરાગી કલીલ કણોની આસપાસ દ્રવ અનુરાગી કલીલમય કણો વીંટળાયેલા હોય છે. હું શું કીધું મેં તમને કે માનો કે હવે ઉલટું કરી નાખો કે આ પાણી છે એની બદલે માની લો કે આ દ્રવ અનુરાગી છે. કોણ છે? દ્રવ અનુરાગી. આ કલીલમય કણ છે એના બદલે બ્લેક કલરથી આ જે છે એ દ્રવ વિરાગી છે. હવે મેં દ્રવ અનુરાગીની અંદર દ્રવ વિરાગી નાખ્યો એટલે શું થાય? તો કે દ્રવ વિરાગીની ફરતે આ દ્રવ અનુરાગી કલીલના કણો છે એ આખા વીંટલાય છે, ઢાંકણની જેમ આખા ફરતા ગોઠવાય છે. એના કારણે શું થાય? તો કે હવે ઉપરથી હું માનો કે આની અંદર વિદ્યુત વિભાજ્ય નાખું. ઉપરથી શું નાખું? માનો કે હું વિદ્યુત વિભાજ્ય ઉમેરું તો આ વિદ્યુત વિભાજ્ય સીધું કોની ઉપર એટેક કરશે? જેમ અહીંયા થયું ને એમ આ બધા કલીલ કણની આસપાસ આવી રીતે આ જે દ્રવ વિરાગી કલીલ હતા એ આ બધા દ્રવ વિરાગીની આસપાસ આવા દ્રવ અનુરાગી કલીલ છે એ આમ ઢાંકણાની ગોળે આખા વીંટળાઈ જાય, બરોબર. આવી રીતે આમ હવે દ્રવ વિરાગીની ફરતે તમે જો દ્રવ અનુરાગી વીંટલાઈ ગયા, હવે માનો તમે એની અંદર વિદ્યુત વિભાજનનું પ્રમાણ નાખો તો શું થાય? તો એ કોની યાર જોડાય? દ્રવ અનુરાગી યાર. હવે દ્રવ અનુરાગીમાં તમે નાખો કે ન નાખો કાંઈ ફેર પડતો નથી. એ તમે દ્રવ અનુરાગીમાં વિદ્યુત વિભાજન નાખો તો સ્કંદન પામે, પણ ક્યારે? આ ઉપરના બે ગુણધર્મ દૂર કરો પછી. તમે એ તો કર્યું નથી તો એટલા માટે શું કરે? તો કે દ્રવ અનુરાગી કલીલ એ દ્રવ વિરાગી કલીલનું શું કરે? તો કે રક્ષણ કરે. દ્રવ અનુરાગી કલીલ છે એ શું કરે? દ્રવ વિરાગીનું રક્ષણ કરે. સેનાથી? સ્કંદન થવાથી. અવક્ષેપણ થવા દે નહીં. એટલે આવો જે કલીલ છે કે જે કલીલ
એ દ્રવ વિરાગી કલીલનું શું કરે છે? રક્ષણ કરે છે. એ આવા કલીલને સંરક્ષક કલીલ બોલાય. શું બોલાય? સંરક્ષક કલીલ. કે આ દ્રવ અનુરાગી કલીલ છે એ શું કરે છે? તો કે દ્રવ વિરાગીનું રક્ષણ કરે છે. કારણ કે આમાં તમે પાણીવાળો દ્રવ અનુરાગી છે એમાં તમે વિદ્યુત વિભાજ્ય નાખશો તો નો ચેન્જ. કારણ કે પાણીની અંદર ઓળો આકર્ષક આંતરક્રિયા કરે છે એમ ઓળો પણ કરશે તો આને કંઈ ફેર પડવાનો નથી. કારણ કે આ તો શું થઈ ગયા છે કે દ્રવ વિરાગીની ફરતે મીટલાઈ ગયા છે. એટલે વિદ્યુત વિભાજ્ય તમે દ્રવ વિરાગીમાં ઉમેરો તો એ સ્કંદન તમે વધારે પડતું ઉમેરો એવું કંઈ કરો તો દ્રવ અનુરાગીને કંઈ ફેર પડવાનો નથી. બરાબર. એટલા માટે દ્રવ અનુરાગી કલીલ છે એને સંરક્ષક કલીલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. કદાચ એમસીક્યુની અંદર તમને પૂછે ક્યાંક તો આ બાબત આપને ખબર હોવી જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? એકદમ સિમ્પલ અને ક્લિયર થઈ ગયું કે ક્યારે દ્રવ અનુરાગી સોલનું સ્કંદન થાય કે એના જે ગુણધર્મ જે હોવા જોઈએ એને તમે કાઢી નાખો અને પછી એમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરો કે કોઈ યોગ્ય દ્રાવક ઉમેરો તો થાય. અને સંરક્ષક કલીલની મેં તમને વાત કરી કે જે કલીલ છે એ બીજા કલીલનું રક્ષણ કરે તો એને સંરક્ષક કલીલ કહેવાય. અહીંયા દ્રવ અનુરાગી કલીલ છે એ દ્રવ વિરાગી કલીલનું શું કરે છે? રક્ષણ કરે છે. એટલા માટે આને સંરક્ષક કલીલ તરીકે ઓળખવામાં આવે. ઓકે. દ્રવ અનુરાગી કલીલ, દ્રવ વિરાગી કલીલ આની વાત આપણે કરી. મતલબ આપણે સોલની વાત કરી ગયા. શેની વાત કરી ગયા? આપણે સોલની. બરોબર. કે વિક્ષેપન માધ્યમ તરીકે પ્રવાહી હોય અને વિક્ષેપિત કલા તરીકે ઘન હોય આની બાબતની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. શેની વાત કરીએ આપણે અત્યાર સુધી? તમે યાદ કરો કલીલમાં સૌથી શરૂઆતમાં મેં તમને વર્ગીકરણમાં કીધું હતું કે આપણે બે વાત ભણવાની છે, સોલ અને પાયસ. સોલ એટલે વિક્ષેપન માધ્યમ તરીકે પ્રવાહી, વિક્ષેપિત કલા તરીકે ઘન. એની વાત આપણે અહીંયા કરી. હવે શું કરવાનું છે આપણે? તો કે પ્રવાહીમાં પ્રવાહી એટલે હવે બીજું જે આપણે ભણવાનું છે, હવે જે આપણે ટોપિક જોવાનો છે એ ટોપિક છે એનું નામ છે પાયસ અથવા તો ઇમલ્ઝન, અથવા તો શું કહેવાય એને? ઇમલ્ઝન. બરોબર. આગળ સુધી જે વાત આપણે કરતા હતા એ વિક્ષેપન માધ્યમ તરીકે પ્રવાહી હતું અને વિક્ષેપિત કલા તરીકે ઘન હતું. આની ચર્ચા અત્યાર સુધી આપણે કરી. એ પછી દ્રવ અનુરાગી કલીલ હોય કે દ્રવ વિરાગી કલીલ, જોકે મોટા ભાગે તો આપણે દ્રવ વિરાગી કલીલની જ ચર્ચા કરી છે. દ્રવ અનુરાગી કલીલની ચર્ચા બસ આટલી જ છે, કારણ કે એ તો સીધું સિમ્પલ બની જાય છે તો એમાં કંઈ પ્રશ્ન આવતો નથી. બરોબર. પ્રશ્ન ત્યાં આવે જ્યાં કલીલના દ્રાવણ છે એ બનતું ના હોય ત્યાં. બરોબર. ઓકે. હવે વાત કરવી છે પાયસ. પાયસ એ શું છે? તો કે પાયસ છે ને એ પ્રવાહી પ્રવાહીનું મિશ્રણ છે. પાયસ છે એ શું છે? પ્રવાહી પ્રવાહીનું મિશ્રણ છે. કે જ્યારે બે પ્રવાહીને તમે એકબીજાની અંદર ભેગા કરો અને ત્યારે તમને જે કલીલમય પ્રણાલી મળે, કઈ પ્રણાલી મળે તમને? કલીલમય પ્રણાલી મળે અને તમે પાયસ કહી શકો. સર કલીલમય પ્રણાલી એટલે કેવી? તો કે કલીલમય એટલે મેં તમે કીધું હતું કે એમાં વિક્ષેપિત કલા છે એ કણની સાઇઝ એ 1 નેનોમીટરથી 1000 નેનોમીટર સુધીની રહેવી જોઈએ, એમાં ઓછી ચાલે નહીં. આ બાબતની ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. તો બે પ્રવાહી એવા હોવા જોઈએ કે એકબીજામાં મિશ્ર ન થાય, ઓગળે નહીં. જો એકબીજામાં મિશ્ર થઈ જાય તો એને પાયસ ન કહેવાય, કારણ કે તો એ કલીલ ન બને, તો એ સમાંગ મિશ્રણ બની જાય. આપણે તો વિસમાંગ બનાવવાનું છે. બરાબર. તો એટલા માટે કલીલની જે વ્યાખ્યા છે એ કલીલની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે બે અદ્રાવ્ય અથવા અંશતઃ દ્રાવ્ય પ્રવાહીને મિશ્ર કરતા એક પ્રવાહીનું બરછટ વિક્ષેપન પામે છે આને કલીલ અથવા તો આને પાયસ અથવા તો શું કહેવાય? ઇમલ્ઝન. તમને એમ દેખશે બામાં કંઈ બરાબર મજા ના આવી. આ પ્રવાહીનું બરછટ વિક્ષેપન પામે છે શું? આ તો ખબર પડી કે બે પ્રવાહી તમારે એવા લેવાના કે બે અદ્રાવ્ય હોય અથવા તો કેવા હોય? અંશતઃ દ્રાવ્ય હોય. દાખલા તરીકે એક સરસ મજાની વાત કરું હું તમને, કોઈ કહેતા નહીં તમે. આ બે પાત્ર મેં લીધા,
આ પાત્રમાં આઈ એમ સોરી, પાત્રનો કલર મારે બદલાવો છે, આ કલર નથી ગમતો. એવું ના હોય ગમવાનું, પણ એ પછી તમને સમજાવું. બે પાત્ર લીધા, આ એક પાત્રની અંદર હું આ પાણી ભરું છું, વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી ભરું છું, અને આ પાણીની અંદર હું વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી છે અને વિક્ષેપિત કલા તરીકે આ તેલ છે. શું છે? તેલ. એટલે ખરેખર આને શું બોલાય? પાણીમાં તેલ. શું બોલાય આને ખરેખર? પાણીમાં તેલ. અહીંયા ઉલટું કરું. હવે ખબર પડી શા માટે મેં કલર નથી ગમતો એવું બોલ્યો હતો? જનરલી આપણે લાલ કલરનું તેલ રાખીએ, આપણે મારે પછી બધી એવા કલરની પેન તો ના હોય, પણ શક્ય બને ત્યાં સુધી આપણે એવો પ્રયત્ન કરીએ, બરોબર. તો આ શું થઈ ગયું? તેલમાં પાણી, પાણીમાં તેલ. એટલે વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી છે, વિક્ષેપિત કલા તરીકે તેલ છે, એટલે આને આવું બોલાય. શું બોલાય? અહીંયા કેવું હોય તો ઇન્સોર્ટ ઓ ડબલ્યુ, અહીંયા ઇન્સોર્ટ ડબલ્યુ ઓ. ઓઇલ વોટર, વિક્ષેપિત કલા તરીકે તેલ, વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી, વોટર. અહીંયા વિક્ષેપિત કલા તરીકે વોટર, વિક્ષેપણ માધ્યમ તરીકે ઓઇલ. હવે તમને એવું ખબર પડી કે બે અદ્રવ્ય, અંશત દ્રવ્ય, પાણીમાં તેલ તમે નાખો, તમારે તેલ જે નાખવું એ નાખજો, વાંધો નહીં. ખાવાનું નાખવું હોય, માથામાં નાખવાનું નાખવું હોય, મસાજ કરવાનું નાખવું હોય તો પણ ચાલે, ગમે એ તેલ ચાલે. પાણીમાં તમે તેલ નાખો એટલે બે તમને પ્રવાહીનું મિશ્રણ કીધું. કેવા પ્રવાહી છે? એ કાં તો અદ્રાવ્ય છે અથવા તો અંશત દ્રાવ્ય. મિશ્ર કરતા એક પ્રવાહીનું બરછટ એટલે એ સપાટી ઉપર અણુ આવશે, આવી રીતે આમ બિંદુ સ્વરૂપે, સૂક્ષ્મ બિંદુ સ્વરૂપે આવી જાય એવા બરછટ. વિક્ષેપણમાં, વિક્ષેપણમાં મતલબ તૂટી જાય, તૂટ્યા સમજમાં આવી આખી બાબત. મેં શા માટે વ્યાખ્યા આવી આપી એમ કે બે અદ્રાવ્ય અથવા તો અંશત દ્રાવ્ય પ્રવાહીને મિશ્ર કરતા એક પ્રવાહીનું બરછટ વિક્ષેપણ પામે છે, આને શું કહેવાય? પાયસ અથવા તો બોલાય અને ઇમલ્ઝન. આ કલીલનો એક પ્રકાર, જેમ આપણે સોલ કેમ કહેતા એમ આ કલીલનો એક પ્રકાર છે કે આને પાયસ અથવા તો ઇમલ્ઝન તરીકે ઓળખવામાં આવે. હવે પાણીમાં તેલ છે તો એમાં તમને ખબર પડે કે વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી છે અને વિક્ષેપિત કલા તરીકે તેલ છે. સેમ અહીંયા વિક્ષેપિત કલા તરીકે પાણી છે અને વિક્ષેપણ માધ્યમ તરીકે શું છે? તો કે વિક્ષેપણ માધ્યમ તરીકે તેલ છે, બરોબર. હવે આવા સર એક્ઝામ્પલ ક્યાં ક્યાં હોઈ શકે? તો એના એક્ઝામ્પલની જો આપણે ચર્ચા કરીએ તો પાણીમાં તેલ, તો આનું એક્ઝામ્પલ છે સરસ મજાનું દૂધ અને વેનિસિંગ ક્રીમ. અહીંયા જો તમે એક્ઝામ્પલની વાત કરો તો અહીંયા એક્ઝામ્પલમાં તમે લઈ શકો માખણ અને બીજું અહીંયા તમે લખી શકો કોલ્ડ ક્રીમ. તમારી ટેક્સ્ટબુકમાં ખાલી ક્રીમ આપી છે, ત્યાં કદાચ તમારે એડિશન કરવું હોય તો કરી શકો કોલ્ડ ક્રીમ. હવે દૂધની અંદર તમે જુઓ ને તો તમને ખબર પડે કે એમાં પાણીનું પ્રમાણ વધારે હોય, તેલનું પ્રમાણ ઓછું. તમે દૂધને હાથમાં લઈને આમ કરજો, દૂધને હાથમાં લઈને આમ કરજો, તમને ખબર પડશે તમને ચીકણું નહીં લાગે, એનો મતલબ કે એમાં તેલનું પ્રમાણ ઓછું. સર તેલ એટલે કે ભાઈ એમાં ચરબીજન્ય ઘટકો હોય, પ્રોટીનને આ બધા ચરબીના ઘટકો કહેવાય, બરોબર. એ બધા પાણીની અંદર તેલ છે, બરાબર. વેનિસિંગ ક્રીમ, વેનિસિંગ ક્રીમ એટલે કઈ અને કોલ્ડ ક્રીમ એટલે કઈ? અહીંયા તમે જો તેલમાં પાણીનો એક્ઝામ્પલ જો, માખણ, માખણ તમે હાથમાં લઈને આમ કરજો, ચીકણું લાગશે બહુ. તો એમાં પાણીનું પ્રમાણ ઓછું હોય ને તેલનું પ્રમાણ વધારે. તેલ એટલે ચરબીયુક્ત પદાર્થો, આવું સમજમાં આવી? તેલ એટલે હું તમને અમુક તો પછી ઓલું સમજે, સિંગ તેલ ને ખાવાનું આપણે જે કંઈ ખાઈએ ને, બીજું કપાસિયા તેલ છે, સૂર્યમુખીનું, એ એવું નહીં. તેલ એટલે ચરબીયુક્ત ભાગ, તેલ એટલે ચરબીયુક્ત ભાગ. આ બાબતના તેલની આપણે ચર્ચા કરીએ છીએ કે ભાઈ માખણ છે કે કોલ્ડ ક્રીમ. હવે વેનિસિંગ ક્રીમ અને કોલ્ડ ક્રીમ આ બેમાં ફેર શું? તો કે ભાઈ ફેરન લવલી તમે જે લગાડો, ફેરન લવલી જે તમે લગાડો, બરાબર છે, એ વેનિસિંગ ક્રીમમાં આવે. તમે તમે એને આમાં કરી દો તમને ચીકણી નહીં લાગે. એ વેનિસિંગ ક્રીમ છે એ શેની અંદર આવે?
ફેરન લવલી એ બધા. કોલ્ડ ક્રીમ તમે જે શિયાળાની અંદર લગાડો છો, બોડી લોશન, એ પછી વેસેલિનનું હોય, ડવનું હોય, નિવિયાનું હોય, એ બધાને આમાં કહો તો તમને ચીકણા લાગશે. એ કોલ્ડ ક્રીમ કે એમાં ઓઇલનું પ્રમાણ વધારે હોય, ચરબીયુક્ત પદાર્થનું પ્રમાણ વધારે હોય, પાણીનું પ્રમાણ ઓછું હોય, એટલે એને તેલમાં પાણી પ્રકારનું પાયસ બોલે, ઓઇલ વોટર પાયસ કે વોટર ઓઇલ પાયસ, ડબલ્યુ ઓ લખાય. જો ડબલ્યુ ઓ શા માટે લખાય? પહેલું છે એ વિક્ષેપિત કલા હોય, બીજું છે એ વિક્ષેપન માધ્યમ હોય. અહીંયા પહેલું વિક્ષેપિત કલા, બીજું વિક્ષેપન માધ્યમ, બરોબર. તો હવે તમને એક આ બાબતની ખબર પડી ગઈ કે સર આ જે બધા પદાર્થો છે, આ બધા પદાર્થોની અંદર કે દૂધમાં પાણી કે પાણીમાં દૂધ, સોરી ફોર દેટ, પાણીમાં તેલ કે તેલમાં પાણી પ્રકારના પાયસથી જનરલી તમને જોવા મળે. હવે આ બે પદાર્થો છે એકબીજામાં અંશતઃ મિશ્ર કે એવું થવાનું નથી. લાંબો સમય જો એમને રહીએ એટલે આ પ્રવાહીના જે અણુઓ છે, વિક્ષેપિત કલાના અણુઓ છે, એ જોડાઈ જાય અને આખું એક સ્તર બનાવી નાખે. સેમ અહીંયા એ જ થાય. તમે નાખો તો નાખી દેજો, તો એમાં પણ તમને એ જ ખબર પડશે, બરાબર છે, કે થોડો સમય થાય એટલે આ બધા બિંદુઓ છે એ જોડાઈ જઈને આખું એક સ્તર બની જાય. પાણી અને તેલ, અથવા તો તેલ અને પાણી, આ બેને જોડવા માટે એક ત્રીજો પદાર્થ અંદર ઉમેરવામાં આવે. આ બંને ભાગને જોડવા માટે એક ત્રીજો પદાર્થ અંદર ઉમેરવામાં આવે, આને પાયસીકારક પદાર્થ કહેવાય. કયો પદાર્થ કહેવાય? પાયસીકારક, અથવા તો આને કહેવાય ઇમલ્સીફાયર. ઇંગ્લિશની અંદર ઇમલ્ઝન કહેવાય, શું કહેવાય ને? ઇમલ્સીફાયર. આ પાયસીકારકનું કામ શું છે? તો કે પાણી અને તેલ આ બે અદ્રાવ્ય કે અંશત દ્રાવ્ય બે સપાટી છે, એ બે સપાટી છે, એ પાયસીકારક તમે ત્રીજો પદાર્થ ઉમેરો, સ્થાયીકારક પદાર્થ જેને કહેવાય. કે આને આપણે કેમ કરતા ખબર? કલીલમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરતા, બરોબર. એમ અહીંયા આને સ્થાયીકારક પદાર્થ તમે કહી શકો, પાયસીકરણ કહેવાય. આ ઘટનાને કહેવાય પાયસીકરણ, બરોબર. તમે ત્રીજો પદાર્થ કોઈ ઉમેરો, એ ત્રીજો પદાર્થ શું કરશે? તો કે આ ઓઇલ અને વોટર આ બેની જે સપાટી જુદી હોય ને, એ બેને આંતરાપૃષ્ઠની વચ્ચે રહેશે, એટલે એ પદાર્થ એવો હશે કે ઓઇલને પણ એટ્રેક્ટ કરશે અને પાણીને પણ એટ્રેક્ટ કરશે. એ પદાર્થ એવો હશે એ ઓઇલને પણ એટ્રેક્ટ કરશે, ઓઇલને પણ પોતાના તરફ ખેંચશે અને પાણીને પણ પોતાના તરફ ખેંચશે. આ બંનેને પોતાના તરફ ખેંચી રાખે એટલે એ બેની વચ્ચે જોડાઈ જાય. કોની બેની વચ્ચે? તો કે જે ઓઇલ અને વોટર આ બેની વચ્ચે એક સરફેસ હશે, સપાટી, જે આપણે અતિ સૂક્ષ્મ હોય, જે આપણે દેખાય નહીં, આ બે સપાટીની વચ્ચે આ ઘૂસી જશે. કોણ? પાયસીકારક પદાર્થ. આ ઘટનાને પાયસીકરણ કહેવાય. શું કહેવાય? પાયસીકરણ. હવે આ બે માટે જુદા જુદા હોય. પાણીમાં તેલ હોય એના માટે પણ પાયસીકારક પદાર્થો જુદા હોય, તેલમાં પાણી હોય તો એના માટે પણ પાયસીકારક પદાર્થો છે એ કેવા હોય? જુદા હોય. માનો કે ભાઈ પાણીમાં તેલ છે તો આના માટે પાયસીકારક પદાર્થો છે, એ પાયસીકારક પદાર્થો છે ગુંદર છે, પ્રોટીન છે, પછી કુદરતી અને કૃત્રિમ સાબુ. આ બહુ સરસ રીતે આપણે ભણી ગયા. સાબુની મેં તમને આખી મિસેલ રચના ભણાવી હતી આગળના ભાગની અંદર, કે એ ઓઇલને પણ એટ્રેક્ટ કરે, યાદ કરો, ઓઇલવાળો દાગ હતો એને પણ એટ્રેક્ટ કરે અને પાણીને પણ, બેયને ખેંચે, બેયની વચ્ચે આંતરાપૃષ્ઠ વચ્ચે જોડાયેલું હોય. એટલે આ મેં ગુંદર, પ્રોટીન, કુદરતી અને કૃત્રિમ સાબુ આ શું છે? પાયસીકારક પદાર્થો છે. એમ જે પાણીમાં તેલ છે, સોરી ફોર દેટ, તેલમાં પાણી છે, ડબલ્યુ ઓ પ્રકારનું જે ભાગ છે, એ ડબલ્યુ ઓ પ્રકારના ભાગની અંદર પણ પાયસીકારક પદાર્થ હોય. દાખલા તરીકે એની આની અંદર ચરબીયુક્ત એસિડ હોય, એના ધાત્વીય ક્ષાર હોય, બરોબર. ત્યાર પછી આની અંદર લાંબી શૃંખલાવાળા આલ્કોહોલ હોય, લાંબી શૃંખલાવાળા આલ્કોહોલ, બરોબર. આલ્કોહોલ ખરી પણ એ મોટી કાર્બનની શૃંખલાવાળા, લાંબી કાર્બનની શૃંખલાવાળા આલ્કોહોલ હોય, બરોબર. ત્યાર પછી મેં કીધું તમને ચરબીયુક્ત એસિડના ધાત્વીય ક્ષાર હોય. આ બધા પદાર્થો છે એ વોટર ઓઇલ કે તેલમાં પાણીની અંદર આ બધા કેવા હોય? પાયસીકારક પદાર્થ તરીકે કામ કરે, બરોબર. હજી કદાચ એક્ઝામ્પલ આપણે જોતા હોય તો પાયસીકારકના હજી પણ એક્ઝામ્પલો છે આપણને મળે, ન મળે એવું નથી, બરોબર. હજી એક બહુ બેસ્ટ એક્ઝામ્પલ આની અંદર આપ્યું છે, દીપકા જલ. શું આપ્યું છે? દીપકા જલ. શેની અંદર? વોટર ઓઇલમાં, તેલમાં, પાણીમાં. દીપકા જલ એટલે શું? આપણે ઓલું કાજલ નથી લગાડતા આંખની અંદર, આપણે તો ન લગાડીએ, છોકરીઓ વધારે પડતું લગાડે, નાના બાળકને પણ વધારે પડતું લગાડવામાં
આવે એને દીપ કાજલ કહેવાય. દીપ પ્રગટાવીને જે કાજલ મળે, કાજલ એટલે જે ઓલો કાળો ભાગ મળે આપણે મેષ જેને કહીએ છીએ, એટલે એને દીપ કાજલ કહેવાય. દીપ પ્રગટાવી અને જે કાજલ મળે આ બેયનો શબ્દને મિશ્રણ કર્યો છે, એટલા માટે એ લોકોએ નામ આપ્યું છે દીપ કાજલ. બરોબર, અમુક એમ છે કે દીપ કાજલ, એમ હિન્દી ઇંગ્લિશ બે ભેગું એવું નથી, દીપ કાજલ એવું નથી. બરોબર, અડધું ઇંગ્લિશ હિન્દી ગુજરાતી બધું ભેગું નથી આમાં. દીપ એટલે ઊંડું, કા ને હિન્દી જલ એટલે પાણી, એવું નહીં. દીપ કાજલ, દીપ પ્રગટાવીને જે કાજલ આપણે મળે, જે કાળો ભાગ, જે કાળી મેષ આપણે મળે, એ વોટર ઓઇલ છે. એને પણ તમે આમ કરીને જોઈ જોજો, તમને ખબર હોય છે ચિકાસવાળો ભાગ છે, ઓઇલનું પ્રમાણ એની અંદર વધારે હશે. કારણ કે એ તમે જે સળગાવો છો, એ દીપ તમે પ્રગટાવો છો, એની અંદર શું છે? તમે ઘીનો દીવો કે તેલનો દીવો પ્રગટાવો તો ઘી અને તેલ એ ચરબીયુક્ત પદાર્થો છે. કેવા પદાર્થો છે? ચરબીયુક્ત પદાર્થો છે, એ ઓઇલી છે, એટલે એ આની અંદર આવે. આ પાયસીકારકનું કહેવાનો મતલબ મારો પાયસીકારકનો છે કે આ પાયસીકારક છે, આ બેયની વચ્ચે સપાટી ઉપર જળવાઈ રહી અને બે પદાર્થો છે એને જોડી રાખવાનું કામ કરે. તેલ અને પાણી આ બે અદ્રાવ્ય કે અંશતઃ દ્રાવ્ય સપાટીઓ છે, આ બે સપાટીને ભેગી જોડી રાખવાનું કામ કરે. હવે આ જે કલીલના કણો છે એ પછી પાણીમાં તેલ હોય કે તેલમાં પાણી હોય, આ પ્રકારના છે એ જનરલી ઋણ વીજભાર ધરાવે. કયો વીજભાર ધરાવે? આ જનરલી ઋણ વીજભાર ધરાવે. કે પાયસની અંદર કલીલના કણો છે, પાયસમાં કલીલમય કણો એ ઋણ વીજભાર ધરાવે. હવે આની અંદર જો તમે થોડો એવો વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરો તો આમાં પણ સ્કંદન થાય, કારણ કે આ ઋણ વીજભાર ધરાવે છે. આમાં પણ શું કરવામાં આવે? જો વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે તો આનું પણ સ્કંદન થાય. જો વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે તો સ્કંદન થાય. ત્રીજી બાબત કે આ પાયસ છે એ પણ દ્રવ અનુરાગી કે દ્રવ વિરાગીની જેમ ટિંડલ અસર છે, આ બધા ગુણધર્મો છે. આની અંદર અમુક અમુક ગુણધર્મ આમાં પણ જોવામાં, પ્રકાશીય ગુણધર્મની અંદર આપણે વાત કરી હતી. બરોબર, પ્રકાશીય ગુણધર્મની અંદર આપણે ટિંડલ અસરની ચર્ચા કરી હતી, તો એ પ્રકાશીય ગુણધર્મની અંદર ટિંડલ અસર છે, બ્રાઉનિયન અસર છે, એમાં પણ જેમ ઓમાં પણ જે કલીલના કણો અસ્ત વ્યસ્ત ગતિ કરતા તેમ આની અંદર પણ આ કણો છે અસ્ત વ્યસ્ત ગતિ કરે, તો આ પણ બ્રાઉનિયન ગતિ અને પ્રકાશીય ગુણધર્મ ટિંડલ અસર જોવા મળે. બ્રાઉનિયન ગતિ અને ટિંડલ અસર, આ ગુણધર્મ આની અંદર પણ ટિંડલી આપણે જોવા મળે છે. અને સૌથી મોટી બાબત કે આ બધા ગુણધર્મ થાય છે પાયસીકારક તમે ઉપરથી ઉમેર્યો એટલે. જો તમે પાયસીકારક ન ઉમેર્યો તો આ બે પદાર્થને જોડી રાખવાનો નહોતો. જો આ પાયસીકારક પદાર્થોને જે દૂર કરવા હોય, તમે જે માનો કે આની અંદર સાબુ, ગુંદર, પ્રોટીન, કુદરતી કૃત્રિમ સાબુ, ધાત્વી અક્ષાર, લાંબી શૃંખલાવાળા આલ્કોહોલ કે દીપકાજલ, આ બધા પદાર્થો તમે આની અંદર ઉમેર્યા. હવે આ પદાર્થોને તમારે જો દૂર કરવા હોય, પાયસીકારક પદાર્થોને દૂર કરવા હોય, તો તમારે એને ગરમ કરવું પડે, કાં ઠંડુ પાડવું પડે, અને કાં તો સેન્ટ્રીફ્યુઝ કરવું પડે. એટલે સરસ મજાની જો વાત કેવી હોય તો કહી શકાય કે પાયસીકારક પદાર્થોને દૂર કરવા માટે ગરમ કરવું, ઠંડુ પાડવું અથવા સેન્ટ્રીફ્યુઝ કરવું પડે. કે જે તમે પાયસીકારક પદાર્થ તમે જેની અંદર ઉમેર્યા હોય એની અંદર એને તમારે દૂર કરવા હોય તો તાં તો તમારે મિશ્રણને ગરમ કરવું પડે, કાં ઠંડુ પાડવું પડે, કાં સેન્ટ્રીફ્યુઝ. સેન્ટ્રીફ્યુઝ મેં તમને કલીલના શરૂઆતના પહેલા લેક્ચરમાં સમજાવ્યું હતું કે કેન્દ્રગામી બળને કારણે એક પદાર્થ સતત ફરતો હોય, બરોબર, તેને જુદો પાડવા માટે જે ગતિ લાગે એને કેન્દ્રગામી બળ કહેવાય. ઓલું ગુરુત્વાકર્ષણ બળ નોખું ને કેન્દ્રગામી બળ નોખું, બે એક નથી. આ સેન્ટ્રીફ્યુઝ કરવું એટલે બસ એ જ છે, ઇંગ્લિશ શબ્દ છે. બરાબર, એ સતત એક આવો પદાર્થ હોય, સતત આની અંદર ઘૂમતો હોય. બરાબર છે, માનો કે ડેટોલ અને પાણી કે સ્ટાર્ચ અને પાણી આનું મિશ્રણ હોય, તમારે એમાંથી માત્ર સ્ટાર્ચ જોતો હોય તો એની અંદર તમે સેન્ટ્રીફ્યુઝ મશીન આવે એની અંદર તમે અંદર રાખો એટલે સતત ગોળાકાર ફરે, એના કારણે જે વીજભારિત કણોથી તળિયે નીચે બેસી જાય અને બાકીનું પ્રવાહી ઉપર આવી જાય, તમે એને જુદો આ રીતે પાડી શકો. પાયસીકારક પદાર્થોને દૂર કરવા માટેની જે ઘટના છે અને વિપાયસીકરણ કહેવાય, અથવા તો એને કહેવાય ડિમલ્સિફિકેશન,
શું કહેવાય અથવા તો એને ડિમલસીફિકેશન. તમારે ટેક્સ્ટબુકમાં શબ્દ નથી આપ્યા, તમારે ટેક્સ્ટબુકમાં ખાલી એવું કીધું છે કે આ પદાર્થોને દૂર કરવા માટે ગરમ કરવું પડે, ઠંડુ પાડવું પડે કે સેન્ટ્રીફ્યુઝ કરવું પડે. આ જે ગરમ કરવું, ઠંડુ પાડવું કે સેન્ટ્રીફ્યુઝ કરવાની જે પદ્ધતિ છે આને શું કહેવાય? વિપાયસીકરણ અથવા તો ડિમલસીફિકેશન. શું કહેવાય? પાયસીકરણને દૂર કરવા માટેની ઘટના અને શું કહેવાય? વિપાયસીકરણ. અથવા તો ઇંગ્લિશમાં તમે કહો તો આને કહેવાય ડિમલસીફિકેશન. શું કહેવાય એને? ડિમલસીફિકેશન. બરાબર. આ બે રીતે, ત્રણ રીતે, ગરમ કરવું, ઠંડુ પાડવું અને સેન્ટ્રીફ્યુઝ કરવું, આ ત્રણ રીતે પાયસમાં રહેલા જે પદાર્થો છે એને તમે દૂર કરી શકો. બરોબર. તો આ દૂર કરવાની જે ઘટના છે એને વિપાયસીકરણ અથવા તો ડિમલસીફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. કદાચ ક્યાંક એમસીક્યુમાં તમને પૂછેલું હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે. અહીંયા આપણે બંને ઘટનાની વાત કરી દીધી, સોલની પણ વાત કરી. પાયસ આટલું એવું જ છે, બહુ શાંતિની વાત છે, તો આટલાની અંદર પાયસ પણ પૂરું થઈ ગયું. હવે આગળ ઉપર કંઈક નવી ચર્ચા, થોડીક એવી એકાદ લેક્ચર, કદાચ એક અથવા તો બે લેક્ચરનું કામ આપણી પાસે બાકી છે, એ આપણે આગળ ઉપર ચર્ચા કરશું. ત્યાં સુધી રાખીએ, ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું.